नमस्कार दर्शक मित्रों, आपणे નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. તાપી જિલ્લા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી. ગુજરાત કોંગ્રેસનું સંમેલન યોજાયું. સ્વચ્છતા ઝુંબેશ તથા લોક જાગૃતિ અંગે રેલી. સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર મહાબલી હનુમાન. સ્ટાર પ્લસ નવા શો ગુલમોર ગ્રાન્ડના કલાકારો અમદાવાદની મુલાકાતે. ટ્રાફિક બ્રિગેડ અને એસટી બસ ડ્રાઈવર વચ્ચે માથાકૂટ. આરોગ્ય વિભાગના દરોડા. તાપી જિલ્લા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યસ્તરીય ઉજવણીનો વ્યારા ખાતેથી શાનદાર પ્રારંભ કરાવતા રાજ્ય સમસ્તની મહિલાને શક્તિને કૃષિ ઉત્પાદન, પશુપાલન, સનદી સેવાઓ તથા સુરક્ષા સેવાઓના માધ્યમ થકી રાજ્યના વિકાસમાં સહયોગી થવાની લાગણીસભર અપીલ કરતા ગુજરાતી સમોળી ક્રાંતિમાં મહાનગરોથી માંડીને છેવાડાના ગામડામાં વસતી નારીઓને આપેલા અમૂલ્ય પ્રદાનની સાફલ્ય ગાથા વર્ણવી હતી. તેમણે વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને પ્રચંડ વેગ મળી રહે તથા રાજ્યમાં સ્વચ્છતા તથા સુગળતાનું પર્યાવરણ જળવાઈ રહે તે માટે ઘરે ઘર શૌચાલયના સંકલ્પને એક આંદોલન તરીકે ઉપાડી લેવા પણ નારી શક્તિને આહ્વાન આપ્યું હતું. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તાપી જિલ્લાના વ્યારા મુકામે રાજ્યસ્તરીય ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના પ્રથમ પ્રારંભ વિરાટ મહિલા સંમેલનને પ્રેરક ઉદ્બોધન કરીને કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર તથા સુમલ ડેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત દક્ષિણ ગુજરાતની હજારો મહિલાઓને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણું ગામ રાજ્ય સંપૂર્ણ સ્વચ્છ સ્વસ્થ રહે અને રોગવિહોણું બની રહે તે માટે ઘરે ઘર શૌચાલય બંધાવવાની સરકારની નિયમ પરિપૂર્ણ કરવા રાજ્ય સરકારનો સહયોગ આપવા મહિલાઓએ આ આંદોલનની આગેવાની લેવી જોઈએ તેવી મારી રાજ્યની તમામ મહિલાઓને લાગણીસભર અપીલ છે. તેમણે ઉમેર્યું હતું, મહિલાઓનો લાજ મલાજો જળવાય, વૃદ્ધ માતા પિતા પ્રત્યે માન આદર જળવાય તથા ગામે ગામ નગર શહેર સુંદર સ્વચ્છ રહે તે માટે શૌચાલયના નિર્માણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે અગાઉ રાષ્ટ્રીય પર્વની ઉજવણી રાજ્યના પાટનગરમાં થતી, જેમાં પણ ઘણા થોડા લોકો સહભાગી થતા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઉજવણીનો તખતો રાજ્યના જિલ્લાઓમાં લઈ જઈ છેવાડાના પ્રજાજનોને ઉજવણીમાં સાંકળી લેવાનો પ્રશસ્ત નિર્ણય કર્યો, જેના પગલે જે જિલ્લામાં ઉજવણી થાય તેમાં વિકાસના શૃંખલાબંધ કાર્યોની ભેટ જિલ્લાને મળે છે. આ હેતુસર સરકાર યજમાન જિલ્લાને વધારાની કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિકાસ કાર્યો ફાળવે છે. તાપી જિલ્લામાં પણ રૂપિયા 131 કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોના ભૂમિપૂજન લોકાર્પણ છેલ્લા પખવાડિયામાં થયા છે. ગુજરાત કોંગ્રેસનું સંમેલન યોજાયું. ગુજરાત કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચાર્જ કરવા માટે ગુજરાત સ્થાપના દિવસ તથા વિશ્વ મજૂર દિન નિમિત્તે શુક્રવારે અહીં અમદાવાદમાં યોજાયેલ સંમેલનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમટેલા આગેવાનો કાર્યકરોને સંબોધતા પક્ષના રાષ્ટ્રીય નેતા અહમદ પટેલે કેન્દ્રની મોદી સરકારની તીવ્ર આલોચના કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સૂઝબૂઝવાળી સરકાર નહીં, બલકે મોદીએ હમણાં તેમની જર્મનીની મુલાકાત વખતે હોલોગ્રામવાળો સિંહનું પુતળું રજૂ કરેલ તેવી હોલોગ્રામવાળી સરકાર છે, જેને તમે અડકી શકો નહીં, ફીલ કરી શકો નહીં. એમના બધા કાર્યકરો હોલો પોલો પોલ છે. એક વર્ષમાં તો સરકાર અપ્રિય થઈ ગઈ છે, એનો ગ્રાફ નીચે આવી ગયો છે અને તેના પાટિયા ઉતરી રહ્યા છે. લોકો છેતરપિંડી કરનારાઓને ઓળખી ગયા છે. સ્વચ્છતા ઝુંબેશ તથા લોક જાગૃતિ અંગે રેલી. અમદાવાદ પૂર્વ ઝોન હેલ્થ ખાતા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત શહેરી વિસ્તાર સઘન અને અસરકારક સફાઈ ઝુંબેશને અનુલક્ષીને તારીખ 1/5/2015 રોજ વિરાટનગર ઝોન ઓફિસથી કેનાલ સુધીના રોડ ઉપર સ્વચ્છતા ઝુંબેશ તથા લોકજાગૃતિ અંગે રેલી કાઢવામાં આવેલ, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી મ્યુનિસિપલ પક્ષ નેતા, તમામ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ તથા ઝોનના અધિકારી શ્રી કર્મચારીશ્રીઓ તેમજ સ્કૂલના બાળકો હાજર રહેલ તથા રેલીમાં સ્વચ્છતા અંગે લોકજાગૃતિ કેળવવામાં સંદેશ આપેલ તથા માનનીય ધારાસભ્યશ્રી દ્વારા સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવેલ. તદુપરાંત 15/5/2015 સુધી તમામ ઝોનના તમામ વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશ અંગે અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવશે. સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર મહાબલી હનુમાન. સાહસિક, શક્તિશાળી, શ્રદ્ધાળુ, નિસ્વાર્થી, શક્તિશાળી હિન્દુ દેવ હનુમાન સાથે પ્રતીકાત્મક આ જૂજ શબ્દો છે. યુગ યુગથી તેમની અસાધારણ સિદ્ધિઓ અને તેમના ભગવાન રામ પ્રત્યે બિનશરતી પ્રેમની ભારતીય ધર્મગાથાનો હિસ્સો રહ્યો છે. આ પાવન પ્રવાસને મળી લેતા સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન સ્ક્રીન પર સંકટમોચન મહાબલી હનુમાનજીનું જીવન લાવવા માટે સુસજ્જ છે. 4 મે 2015 રાત્રે 8 વાગ્યાથી આરંભ કરતા શોમાં પ્રતિભાશાળી નિર્ભય વાધવા ભગવાન
હનુમાનની અત્યંત પ્રતિષ્ઠિત અને શક્તિશાળી ભૂમિકા ભજવશે. કેન્ટિલો દ્વારા નિર્મિત સંકટ મોચન મહાબલી હનુમાન ભગવાન કૃષ્ણના પરિપ્રેક્ષ્યથી વાર્તા રજૂ કરી રહી છે. કેસરી અને અંજની દેવીના પુત્ર હનુમાન પૃથ્વી પર જન્મેલા આજ સુધીના સૌથી મહાન ભક્તમાંથી એક છે. શોમાં બુરાઈનો અંત લાવતા ભગવાન રામના ભક્ત તરીકે બાળપણથી જ તેમનો પ્રવાસ સુંદર અને ઘટનાપૂર્ણ રહ્યો હતો. તેમના ગુણો અને તેમના જીવનની નૈતિકતા પરથી રોજબરોજના જીવનનો બોધ મળે છે. અત્યાધુનિક VFX ને લીધે આ શો અગાઉ જોવાનો ક્યારેય મજા નહીં હોય એવી મજા આવશે. અત્યંત આતુરતાથી જેની વાટ જોવાય છે તે શો 28 એપ્રિલ ગુરગાંવમાં કિંગડમ ઓફ ડ્રીમ્સ ભારતના પ્રથમ લાઈવ મનોરંજન સ્થળ ખાતે ભવ્યતા સાથે લોન્ચ થયો હતો. હનુમાન ચાલીસા પર અદભુત ડાન્સ પરફોર્મન્સથી લઈને દરેક ધાર્મિક પાત્રનો રજૂઆત દરેક મંત્રમુગ્ધ કરે તે રીતે ઘડવામાં આવ્યા છે. હનુમાનની હવામાં ઉત્તર ઉડતા એન્ટ્રી અને રાવણના સ્ટન્ટ તેની રૂપરેખા છે. દર્શકોને આ સર્વ ભવ્યતામાં ડોક્યુ કરવાનો મોકો મળશે. શોના લોન્ચિંગ વિશે બોલતા સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનના સિનિયર EVP અને બિઝનેસ હેડ શ્રી નચિકેત પંતવિદ્યે જણાવ્યું હતું કે સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન ખાતે અમે અમારા દર્શકો માટે વિવિધ પ્રકારોનું સંયોજન લાવી રહ્યા છીએ. અમને લાગે છે કે અમારી ઓફરમાં આ ધાર્મિક પ્રકારના ઉમેરો ચેનલને પૂર્ણ બનાવે છે અને અમને અમારા દર્શકો માટે એકદમ અજોડ રીતે ભગવાન હનુમાનની વાર્તા લાવવાની બેહદ ખુશી છે. કેન્ટિલોના CEO અભિમન્યુસિંહે જણાવ્યું હતું કે કેન્ટિલો ઘણા બધા પ્રકાર સાથે હંમેશા અજવાય છે. આ અમારો પ્રાથમિક શો ધાર્મિક શો છે અને તેમાંથી અમે બહુ રોમાંચિત છીએ. આ શોમાં હનુમાનજીની બાળપણથી વાર્તાઓ આવરી લેવાય છે. મુખ્ય પાત્રોમાં નિર્ભય વાધવા સાથે ગગન માલિક, ડેબલિન ચેટર્જી અનુક્રમે રામ અને સીતા બન્યા છે. નામાંકિત અભિનેતા આર્ય બબ્બર શોમાં રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે. સુંદર બરખા બિસ્ત હનુમાનની માતા અંજલિ બની છે. आने वाली है जून में कुछ. मतलब मेरे को बहुत खुशी हुई कि मेरे को हनुमान का रोल मिला है, तो मुझे उठने को रोल मिलेगा. मेरा एक्सपीरियंस यही था. સ્ટાર પ્લસના નવા શો ગુલમોર ગ્રાન્ડના શો કલાકારો અમદાવાદની મુલાકાતે. સ્ટાર પ્લસ હંમેશા વિવિધ સમકાલીન અને વિચારો અને નવીનતા મળે તેવા શો માટે પ્રખ્યાત રહ્યું છે. છેલ્લા થોડા વર્ષોમાં આ ચેનલે વિવિધ પગલાં લીધા અને ઉચ્ચ ગુણવત્તા સફર જેવા કે મહાભારત, ઇન્ડિયા સરો સ્ટાર એરલાઇન અને એવરેસ્ટ જેવા વિવિધ શો પ્રસારિત કરેલા છે. આ સફળ આગળ વધારતા સ્ટાર પ્લસ બીજો એક તદ્દન નવો જ શો લાવી રહ્યો છે, ગુલમોર ગ્રાન્ડ, જેમાં ગ્લેમર્સ અને વિશ્વની વૈભવી 5 સ્ટાર હોટલો દર્શાવવામાં આવશે. ગુલમોર ગ્રાન્ડ વિશ્વની એવી હોટલો ઇન્ડસ્ટ્રીઓ દર્શાવશે જ્યાં દેખાવની બાબત વધુ જરૂરી છે, પણ તે છેતરામણી પણ હોઈ શકે છે. આવી જ બાબત શોમાં મુખ્ય નાયક અનિહિતા એની ભૂમિકા આકાંક્ષા ભજવશે. તેની સાથે બની ગયેલ છે, જે એક ડરપોક અને શરમાળ છોકરી છે જેણે રહસ્યમય ગુપ્ત એજન્ડા સાથે હોટલમાં જોડાઈ હતી અને જે વિચારતી હતી તે હતું નહીં. આકાંક્ષા સિંહ કહે છે, ખરેખર ગુલમોર ગ્રાન્ડનો ભાગ બનવા બદલ હું ખૂબ જ ઉત્સાહી છું અને મારી ઉંમરને યોગ્ય ભૂમિકા ભજવવાની છું. શો રોમાંચની સાથે સાથે કેટલાક ષડયંત્ર પણ હોય છે, પણ તેની સાથે એક ભાવનાત્મક લાગણી પણ છે. એનું પાત્ર ખૂબ જ ઉત્સાહી દર્શાવવામાં આવ્યું છે, કારણ કે તેની ઘણી અનોખી બાબતો દર્શક સમય જાણશે તેથી તેને પ્રેક્ષકોને આશ્ચર્યમાં મૂકી દેશે. અસીમ ગુલાટી કહે છે, ખરેખર ગુલમોર ગ્રાન્ડનો ભાગ બનવા બદલ હું ખૂબ જ ઉત્સાહી છું અને સ્ટાર પ્લસ ગુલમોર ગ્રાન્ડ એક અલગ પ્રકારનો શો લાવી રહ્યું છે અને આ ઉત્તેજક શો માટે મારી પસંદગી થયેલ છે. હોટલ ઇન્ડસ્ટ્રીમાં ઘણું આકર્ષણ છે અને યુવાઓ માટે એક પ્રકારનું કાવતરું છે અને અમારા દ્વારા અનેક પગલે વિશ્વસનીયતા જાળવવાનો પ્રયાસ કરેલો હતો. નિર્માતા હાઉસ સનશાઇન પ્રોડક્શને આ સંપૂર્ણપણે વાસ્તવિક હોટલમાં શૂટ કરેલ છે. મને ખાતરી છે આ દર્શકોને પણ જરૂર ગમશે. ટ્રાફિક બ્રિગેડ અને ST બસ ડ્રાઈવર સાથે માથાકૂટ. રાજકોટ ત્રંબા રૂટની બસ ST બસ સ્ટેન્ડથી નીકળી હતી અને ભૂતખાના ચોક નજીક પહોંચી ત્યારે ટ્રાફિક નિયમન માટે ફરજ પૂરું રહેલ ટ્રાફિક બ્રિગેડ અજય જડુએ બસને થોભાવવા માટે ઇશારો કર્યો હતો, પરંતુ બસના ચાલકે ઊભી નહીં રાખતા બસ હંકારી મૂકી હતી અને ટ્રાફિક બ્રિગેડ ઉપર બસ ચડાવવાનો પ્રયાસ કરતા અન્ય ટ્રાફિક બ્રિગેડે અજય જડુને ખેંચી લેવાને બચાવી લીધો હતો અને આ અંગે બસ ચાલકને ગાળો ભાણવામાં આવતા બંને વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. બસ ઊભી રાખવા આવતા અન્ય ટ્રાફિક બ્રિગેડ એકઠા થઈ ગયા હતા અને બસ ચાલક સાથે મારપીટ શરૂ કરી હતી. ટ્રાફિક બ્રિગેડ અને ST બસ ચાલક સાથે માથાકૂટ અને મારામારી થતા મુસાફરો પણ ફફડી ઉઠ્યા હતા. ત્યારે જ આ અંગે ST તંત્ર દ્વારા પોલીસે ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરવામાં આવી છે. ભૂતખાના ચોકમાં સાઈડ દેવા બાબતે ગોંડલ બાજુથી આવતી બસ સાઈડ બંધ કરી હોવા છતાં ડ્રાઈવરે
બસ માથે નાખી અને તેને સાઈડમાં રાખવાનું કહેતા પાછળ બેઠેલા કંડક્ટર કે ડ્રાઈવર એ ગાયડું દેવા મહિના બેફામ અને એને કાટલો પકડીને બસ સ્ટેન્ડ સુધી લઈ આવ્યા આ મારો સીન અને અંદર લઈ જઈને 4-5 જણાએ માર્યો અને 400-500 રૂપિયા પડાવી લીધો. મામલો એવો હતો કે રાજકોટ ત્રંબા રૂટની બસ જતી હતી આગળ ભૂતખાના ચોક પાસે ઊભી રાખવા માટે ટ્રાફિક ઓર્ડરને કંઈક ઇશારો કર્યો છે. એ દરમિયાન ટ્રાફિક ઓર્ડરને ડ્રાઈવરને કંઈક ગાળ દીધી અને એક લાકડી કંઈક મારી. એના અનુસંધાનમાં એ ડ્રાઈવર બીજા ડ્રાઈવર અહીં રાજકોટ ડેપોના ડ્રાઈવર છે એ વચ્ચે પડ્યા તો એમને પણ કંઈક મારી લાકડી અને પેસેન્જરને પણ એક બેને કંઈક વાગ્યું છે. એના અનુસંધાનની અંદર બસો બધી રોકાઈ ગયેલી અને ઓપરેશન ઠપ થઈ ગયું. ભૂતખાના ચોકની અંદર અમારા ટ્રાફિકનો ઓર્ડર અજયભાઈ ચડુ એ ટ્રાફિક નિયમનની કામગીરી કરતા હતા. એ દરમિયાન એક સાઈડની ટ્રાફિક ખોલતા ત્યાંથી એક એસટી નો ચાલક એસટી લઈને આવતો હતો જેને ટ્રાફિક નિયમન દરમિયાન રોકવા જતા ટ્રાફિક બ્રિગેડે હાથ કરતા એ ટ્રાફિકના એસટી ડ્રાઈવરે એની એસટી બસને એના ઉપર ચડાવી દેવાનો પ્રયત્ન કરતા હાથ વડે રોકતા બીજો એક ટ્રાફિક વોર્ડન ત્યાં આવી જતા એને હાથ વડે પકડીને અમારા ટ્રાફિકના વોર્ડનને ખેંચી લઈને એક બાજુ કરી લીધેલો. એ પછી એ ડ્રાઈવરને કહેવા જવા જતા એ લોકોને બોલા ચાલી અને ગાળાગાળી એ સંદર્ભમાં થયેલી. એની અંદર વિગતમાં હવે શું બન્યું છે એ અંગેની તપાસ ચાલુ છે. મેં હાલ અમારા વોર્ડનને જોયો છે. એને જમણા હાથ ઉપર પણ વાગેલું અને સોજે ચડેલો દેખાઈ આવ્યું છે સ્પષ્ટપણે. એના કપડાં ફાડી નાખેલા છે, એને પણ વાગેલો છે, એને પણ માર મારેલાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે એકચ્યુઅલમાં શું બન્યું છે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, એ જોયા જાણે પછી નક્કી થશે. ચોક્કસપણે કરવામાં આવશે પોલીસ ફરિયાદ. એની અંદર શું બનાવ બન્યો છે એના સંદર્ભમાં એસટીના ડ્રાઈવરો દ્વારા પણ આ બાબતે ફરિયાદ કરવા માટેની તજવીજ ચાલુ છે અને અમારા તરફથી પણ ચાલુ છે. આરોગ્ય વિભાગના દરોડા રાજકોટ શહેરમાં દર ઉનાળાની ઋતુમાં ચોકે ચોકે પરપ્રાંતીય શખ્સો દ્વારા માંડવો બાંધીને કેરી અને વિવિધ ફ્રૂટના જ્યુસ વેચવામાં આવી રહ્યા છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરી રહ્યા છે. આવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારી પર દવાઈ બોલાવવાનું આરોગ્ય શાખા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એક સપ્તાહ દરમિયાન આરોગ્ય શાખાના અધિકારીઓએ આવા વેપારીઓ પર ઘોષ બોલાવી અનેક કિલો અખાદ્ય કેરી જ્યુસ ફ્રૂટ કેમિકલયુક્ત કેલેરીનો નાશ કર્યો હતો અને લોકોનો પણ આવો જ્યુસ પાર્લરમાં જ્યુસ ન પીવા કે ઠંડા ફરતું ન ખાવા અપીલ કરી સમજૂતી આપી હતી. આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ 13 જેટલા માંડવા બાંધીને જ્યુસ વેચતા પાર્લર પર દરોડા પાડી મોટો જથ્થો ઝડપી લીધો હતો અને અખાદ્ય જથ્થાનો નાશ કરી વાસી પદાર્થ વેચતા 13 વેપારીઓને નોટિસ આપી હતી. આમ છતાં આ વેપારીઓ ફરીથી અખાદ્ય ખોરાક વેચતા ઝડપાશે તો તેઓને પાર્લર તરીકે સીલ કરવા સુધીની ચીમકી આરોગ્ય અધિકારી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ શહેરમાં ઠેર ઠેર માંડવો બાંધીને કેરી સહિતના ફ્રૂટ જ્યુસ પાર્લર ચલાવવામાં આવી રહ્યા છે. આ દરેક પાર્લરમાં મળતા જ્યુસ અખાદ્ય હોવાનું અને લોકોના સ્વાસ્થ્ય સાથે આ નાના વેપારીઓ ચેડા કરતા હોવાની માહિતીના આધારે આરોગ્ય શાખાનો સ્ટાફ સફાળો જાગી ગયો છે અને સપ્તાહ દરમિયાન ચેકિંગ કાર્યવાહી વેગવંતી બનાવી છે. અત્યારે અમારી પ્રાથમિક ડ્રાઈવ એવી છે કે રાજકોટ શહેરના તમામે તમામ આ રીતના જે મેંગો જ્યુસ પાર્લર ટેમ્પરરી છે એને સૌપ્રથમ આવરી લેવાના છે. અમારો બંને બાજુનો પ્રયત્ન છે, સૌથી પહેલા જે મેંગો જ્યુસ પાર્લર છે એમને અવેર કરવાના છે. અવેર કરીને જણાવવાનું છે કે આમાં આ કેરીનો ઉપયોગ ન થઈ શકે, આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરી શકે, કેમિકલનો ઉપયોગ કરી શકે. બીજી વસ્તુ છે કે આ સાથે સાથે અમે આજુબાજુની જે પબ્લિક છે એમને સ્થળ ઉપર જ ડેમોન્સ્ટ્રેશન કરીને દેખાડીએ છીએ કે આ આપણે આવું 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 કરવું જોઈએ અને આનાથી ચેતવું જોઈએ. ત્રીજો વસ્તુ છે કે સ્થળ ઉપર જ આનો અમે નિકાલ કરીએ છીએ અને હવે પછીની અમારી ડ્રાઈવ એવી હશે કે અત્યારે અમે બધા પાર્લરને આવડી લઈ અને એક જાતની આઈસી કરી રહ્યા છીએ. હવે પછી અમે સેમ્પલ લેશું અને શક્ય હશે તો એનું તરત ને તરત પાર્લર બંધ કરાવશું. અમારો ફૂડ અને આરોગ્ય શાખાનો મુખ્ય હેતુ કે જે આ રીતના જે ટેમ્પરરી ફ્રૂટ જ્યુસ પાર્લર અથવા મેંગો જ્યુસ પાર્લર છે કે જ્યારે ખાસ કરીને આ ખાસ આબોહવામાં કે જ્યાં કેરી પણ ઉપલબ્ધ નથી તેમ છતાં મેંગો જ્યુસ ઉપલબ્ધ છે તે એક આશ્ચર્યજનક ઘટના છે. એના માટે થઈને લોકોના હેલ્થ માટે થઈ અને અમને સ્પેશિયલ ડ્રાઈવ લીધી છે. છેલ્લા અઠવાડિયાથી અમે અવિરતપણે આ રીતે રાજકોટ શહેરની તમામે તમામ કે જેઓ ટેમ્પરરી વ્યવસ્થા ગોઠવી છે અને ઓલમોસ્ટ આ લોકો જે છે ગુજરાત બહારના છે કે અહીંયા આવી અને મેંગો જ્યુસના નામે એક છેતરપિંડી કરે છે, જેમાં અમે અત્યાર સુધીમાં લગભગ 35 જેટલા મેંગો જ્યુસ પાર્લર છે જેમાં ચકાસણી કરી છે અને 500 કિલોથી વધારે એમાં ચાસણી આવી ગઈ, કેરીનો રસ આવી ગયો, સડેલી કેરી આવી ગઈ, એનો નાશ કરેલો છે. લોકોને આ બાબત ખાસ અપીલ કરવાની છે કે અત્યારે જે આ મેંગો જ્યુસ પાર્લર છે કે જે ટેમ્પરરી વ્યવસ્થા છે તેમાં ખાલી મેંગોના નામે મેંગો પલ્પ જ હોય છે કે જે સડેલી અથવા તો ઉતરતી કક્ષાની કેરી હોય છે અને સાથે સાથે કેરીનો રંગ લેવા માટે તેમાં આર્ટિફિશિયલ કલર એટલે કે જે કેમિકલ છે એનો ઉપયોગ થાય છે અને સાથે સાથે સેકરીનો ઉપયોગ થાય છે. તેથી લોકોને ખાસ વિનંતી છે કે શક્ય હોય તો આવો જ્યુસનો આપણે ઉપયોગ ન કરવો જોઈએ જેથી કરીને આપણી હેલ્થથી બચી શકીએ. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.